અત્યારે આપણે ફિલહાલ આવ્યા છીએ કોળિયાક, એટલે કે નિષ્કલંક મહાદેવ. તો આ દેખાય છે તમને બહુ દૂરની સાઈડ જો એક ધજા દેખાય છે, એ છે નિષ્કલંક મહાદેવ. તો આખો દરિયાની વચ્ચે છે. મહાદેવ મહાદેવ. હેલો, ભોળાનાથના મંદિરે. આખા પલ્લી ગયા ને બેન તમે, બસ ને જો તો અહીંયા જો આખા પાણી ભર. હેલો મિત્રો, હર હર મહાદેવ. તો સ્વાગત છે બધાનું એક નવા વિડીયોની અંદર. તો ભાઈ, તમને ખ્યાલ હશે કે અત્યારે આપણે છીએ ભાવનગર. તો ભાઈ, ભાવનગર આવવાનું જે એક મુખ્ય રીઝન હતું કે એક સરસ મજાનું મહાદેવનું મંદિર છે અને બહુ જોરદાર જગ્યા છે. તો ફાઇનલી ભાઈ આજે આપણે ત્યાં આવી ગયા છીએ. તો સૌથી પહેલાં તો તમને એકવાર પાછળનો નજારો બતાવી દઉં જેવો તેવો. જો આવો, આખો સમંદર કિનારો છે ભાઈ, સમંદર આખું બીચ છે અને ત્યાં આવી ગયા છીએ અમે. તો અત્યારે ભાઈ આપણે ફિલહાલ આવ્યા છીએ કોળિયાક, એટલે કે નિષ્કલંક મહાદેવ. તો અત્યારે ભાઈ અમારી સાથે, આજ તો મોટા ભાઈ બી છે સાથે, જો આ તો લાલુભાઈ છે આરે, અને બીજા અમારા એક નાના ઢીંગલીબેન બી આરે છે. અહીંયા આવી જાઓ, અહીંયા આવી જાઓ બેટા. શું કરો તમે? ભાવનગરની અંદર એક બહુ સરસ મજાનું ઐતિહાસિક મંદિર છે અને એ એકદમ દરિયાની વચ્ચે છે. તમને કદાચ પાછળની સાઈડ જોવો તો તો જે બીચ છે ત્યાંથી દરિયાની વચ્ચે તકરીબન 1.5 કિલોમીટર અથવા 2 કિલોમીટર જેવું છે. અને સામેની સાઈડ તમને દેખાય છે આખું મંદિર. તમને દૂર દૂર ક્યાંક ધજા દેખાતી હશે. દેખાય છે તમને બહુ દૂરની સાઈડ જો એક ધજા દેખાય છે, એ છે નિષ્કલંક મહાદેવ. તો આખો દરિયાની વચ્ચે છે. નહીં નહીં, હેલો, હાય. પાણી ક્યાં છે? દરિયામાં નાવું છે ને તમારે? સાથે ભાઈ બી છે આજે. તો સરસ મજાના ભાઈ બધી જગ્યાએ દર્શન કરાવે છે ભાઈ આપણને. તો ભાવનગરની મોજ લઈ લઈએ, કારણ કે બહુ ઝાઝા વર્ષો પછી ભાવનગર આવ્યા છે, તકરીબન 20 વર્ષ આસપાસ. જો ઠેઠ સુધી પાછળની સાઈડ તમને દેખાતું હશે દરિયાનું પાણી બધે આવી ગયું છે, કદાચ સૂર્ય છે ને દેખાય નહીં. તો અત્યારે જે આપણે છીએ ભાઈ બરોબર દરિયાની વચ્ચોવચ્ચ હાઇલા જઈએ છીએ અંદર. અને આજે છેલ્લે તમને બીચ દેખાય છે, ત્યાં સુધી આ પાણી આવશે ને ત્યાં સુધી ભરાઈ જશે. અને પાછળની સાઈડ નિષ્કલંક મહાદેવનું તમને થોડું ઘણું ધજા વગેરે દેખાતી હશે દૂરની સાઈડ. જુઓ એકવાર, જુઓ આ નિષ્કલંક મહાદેવ છે, ત્યાં તમને દૂરની સાઈડ દેખાતો હશે થોડું થોડું. તો જો આવું વચ્ચેની સાઈડ પર પાણી જેવું છે, તો ત્યાંથી બધા ચાલીએ છીએ. તો ત્યાંથી ફિસલન ઓછી છે ને, બાકી થોડું ઘણી માટી કિચડ જેવું છે, તો પગ લપટે એવું છે ભાઈ. તો જોઈને ચાલુ અગર તમે અહીંયા આવો છો તો. તો જુઓ ભાઈ, અત્યારે આપણે નીચેની સાઈડ ઊભા હતા, તો હમણાં થોડી વાર 5 મિનિટ પહેલાં આવ્યો ત્યારે પાણી હતું નહીં ભાઈ, ને અહીંયા પાણી આવી ગયું છે. તો પાણી વધતું જ જાય છે ને, સીધું ત્યાં પહોંચી જશે. તો અહીંયાથી તકરીબન હજે ભાઈ 500 મીટર જેવી દૂરી રહી છે મંદિરની, અને ત્યાં બહુ ઝાઝું પાણી થઈ ગયું છે, ત્યાં જવાય એવું છે નહીં અત્યારે. તો આપણે થોડાક વધારે પડતા લેટ છીએ અત્યારે. તો સવારે ભાઈ અહીંયા છે ને દરિયો અત્યારે ભરતી ઓટ અલગ અલગ સમયે થતી હોય, તો અત્યારે તકરીબન 7:30-8 વાગે આસપાસ જે છે એ ઓટ થઈ જાય છે દરિયો, અને તમે ત્યાં સુધી જઈ શકો છો. પરંતુ અત્યારે ભાઈ દરિયો ભરાતો જાય છે બહુ સ્પીડથી,
તો જુઓ ઘણે આગળ સુધી પાણી પહોંચી ગયું છે. આપણે ત્યાં ત્યાં ઊભા છે, 5 મિનિટની અંદર પાણી બહુ વધતું જ જાય છે આગળ સ્પીડથી. તો જુઓ એટલું બધું પબ્લિક, એટલા બધા લોકો અહીંયા અત્યારે છે. તો આવું કંઈક સીન છે, આવો નજારો છે ભાઈ. પાંચ મિનિટની અંદર એટલું બધું પાણી થઈ ગયું છે ભાઈ અહીંયા. તો પાણી બહુ ઝડપથી સ્પીડથી આગળ વધી રહ્યું છે. અત્યારે ઘણા બધા લોકો ત્યાં જાય છે, પરંતુ છાતી છાતી સુધી પાણી થઈ ગયું છે. તો નિષ્કળંક મહાદેવ અત્યારે જઈ શકે એમ છે નહીં. તમને એકવાર દર્શન કરાવી દેજો મહાદેવના. તો આ તમને જ્યાં ધજા દેખાય છે નિષ્કળંક મહાદેવ છે, થોડી વારમાં આખું પાણીની અંદર ડૂબી જશે અને ઉપર સુધી પાણી આવી જશે. માત્ર ને માત્ર જે ધજા છે એ ઉપરની તમને ધજા જ દેખાશે ત્યાં. તો આવો કંઈક સીન છે અત્યારનો. તો હવે ધીમે ધીમે કરતા આપણે બહાર નીકળી જઈએ છીએ. જેટલા બી યાત્રાળુઓ છે, જેટલા બી દર્શનાર્થીઓ છે, ધીમે ધીમે કરતા બહાર નીકળે છે અહીંયાથી. હવે જો તો પાછળ નીચે અમારા જયુબેન રમે છે પાણીમાં, તો મજા આવી ગઈ બેન ને પાણીની અંદર. બહુ જાજુ પાણી થઈ ગયું છે. એલા તમે પડશો પણ. બસ બસ લો બેન, મહાદેવ જોર થી બોલો, મહાદેવ. એ પણ આખા કપડા પલા લીધા ને, પડતા નહીં નકર ગારા ઓળો થશે, બીજું કઈ નહીં. ઓલો લેમટો કેવો એવું થઈ જાય. હવે ભાઈ આપણું પ્લાનિંગ એવું છે કે કાલે સવારે જ્યારે 7:30 થી 8 વાગ્યા ઉપર દરિયો જ્યારે ઓઢ થાય, જ્યારે ઓઢ થઈ જાય દરિયાની અંદર, તો ત્યારે આપણે ત્યાં અહીંયા પાછા ફરીથી આવશું અને મહાદેવના દર્શન વગેરે કરીશું. કારણ કે અત્યારે ઓલરેડી ટાઈમ થઈ ગયો છે 1, એટલે કે બપોરનો 1 વાગી ગયો છે અને બહુ લેટ થઈ ગયું છે, જેના કારણે આખો દરિયો છે ભાઈ ભરાઈ ગયો છે. અને આપણે હવે ત્યાં આગળ જઈએ કે એમ છે નહીં. જુઓ બધા જેટલા યાત્રાળુ હતા અહીંયા બધા જ ખાલી થઈ ગયા છે અને બધા જ આગળની સાઈડ નીકળી ગયા છે. ને જુઓ, અને અમે જ્યારે આવેલા ત્યારે જો અમે આગળની સાઈડ ઊભેલા ત્યારે એકદમ પાણી નહીં હતું, માત્ર રહેતી હતી. અત્યારે જો એટલું બધું પાણી આવી ગયું છે અને પાણી બહુ સ્પીડથી આગળની સુધી વધી ગયું છે અને આ સાઈડ તો આખો ને આખો સમુદ્ર જોયેલો ભરાઈ ગયેલો છે. તો આવું ભાઈ ઐતિહાસિક મહાદેવનું મંદિર તમે ક્યાંય નહીં જોયું હોય તકરીબન. મહાદેવ તો આવું તમે ઐતિહાસિક મહાદેવનું મંદિર ક્યાંય નહીં જોયું હોય. તો ભાઈ આ જે મંદિર છે એ જગ્યા વિશે બી તમને હું કાલે જ જણાવીશ. તો આપણો જે આ વ્લોગ છે એ કન્ટિન્યુ રહેશે અને કાલે સવારે ફરીથી આપણે અહીંયા આવશું પાછા અને સારી એવી આપણે જગ્યા શૂટ કરીશું. પરંતુ અત્યારે તો આપણે બહારની સાઈડ જઈએ છીએ. જો અમારા બેન તો આખા પાણીમાં પલળી ગયા છે, જો નીચેની સાઈડ આખા પલળી ગયા ને બેન તમે. બસ ને જો તો અહીંયા જો આખા પાણી મારો મારો કહે છે મહાદેવ મહાદેવ. તો જો બાવો કંઈક સરસ મજાની જગ્યા છે, ત્યારે ઘણું ખરું પાણી ભરાઈ ગયું છે. તો પાછળની સાઈડ ત્યાં ચાટ પાપડીવાળા ભાઈ બી ઊભા છે. તમે પહેલી વાર જુઓ એકવાર કે અલગ અલગ જગ્યાએ તમે 5-સ્ટાર મોલમાં તો બહુ જગ્યાએ અલગ અલગ તમે ચાટ પાપડી ખાધી હશે, પરંતુ આ સમંદરની વચ્ચોવચ બી તમને અહીંયા મોકો મળી જાય ભાઈ ચાટ પાપડી ખાવાનો. અને પાછળની સાઈડ જુઓ ઘણા બધા ભાઈ પક્ષીઓનો બતક ને એવું છે, તો બધા ઘણા યાત્રાળુ આવે અહીંયા ચાટ પાપડી અને જે વસ્તુ હોય ખાવાની નાખે. તો જુઓ પાછળની સાઈડ ઘણા બધા પક્ષીઓને તમને બતક ને એવું જોવા મળી જશે ભાઈ પાછળ. જી ટ્રાવેલ મુંડા કે નામ છે ચેનલે. બધા ઉદલા ચાલુ ઉતારી લીધો બધા. તમારે શું પીવું છે બેન? હવે કયો નારિયેળ પીવું છે? ડોન ખાવ? ના ના, નારિયેળ મકાઈ આપો. હારા પણ નાયા બેન લ્યો. દરિયાની બહાર આવી ગયા છીએ ને ભાઈ. જો આવું ચાલુ છે અત્યારે હું ને જયવંતા બા અમે પીએ છીએ નારિયેળ પાણી હે ને. તો આ તડમાં ગરમ લાગશે, ગરમ છે ને. હા રોજ ને તે મને સંજય કીધું કે 5-10 મિનિટ બરા પાણી આપો. કેદા મહાદેવ મહાદેવ મહાદેવ. હેલો ભોળાનાથના મંદિરે. હેલો ભોળાનાથના મંદિરે. જો
હાલો બેન ઘરે જવું જ ને આપણે? તો ક્યાં જવું છે હવે? નાસ્તો કરવા. નાસ્તો કરવા જવું છે. નાસ્તો હું કરવાનો છું. બટેટા. બટેટા બીજું? બીજું થાલો. હે? થાલો. હે? થાણો. તમે થાળ ખાવ. હા. પછી સમોસા. પછી સમોસા તમે ખાવ. હા. તમે માવ ખાવ ને? હા. તને શું ભાવે? સમોસા. હા. બીજું? બટેટા. બીજું? થાળો. થાળો. ઓકે. તો ભાઈ આપણે નિષ્કલંક મહાદેવ પછી ત્યાંથી જ તકરીબન 2-2.5 કિલોમીટર દૂર છે હાથબ. તો હાથબ કરીને જગ્યા છે અને ત્યાં બહુ એટલે બહુ સરસ મજાનું મહાદેવનું મંદિર છે ભાઈ. અને જે અહીંયા પડધરિયા મહાદેવના નામથી મંદિર છે તો બહુ એટલે બહુ તમે જોયું હશે વિડીયોની અંદર કે બહુ જોરદાર શિવલિંગ અને બહુ મોટી શિવલિંગ છે. અત્યાર સુધી મેં આવી મોટી શિવલિંગ ક્યાંય નથી જોઈ. અને આ જગ્યા વિશે ભાઈએ મને થોડું ઘણું કીધું કે જ્યારે અહીંયા શિવલિંગ મળી હતી બરાબર, તો પહેલાં નાની એવી શિવલિંગ હતી, પછી શિવલિંગની આસપાસ બહુ ઊંડા સુધી ખોદ્યું. પહેલાં ખબર નહીં હતી કે શિવલિંગ છે અને એમ કે કોઈ પથ્થર હશે બરાબર, તો એ બહુ ઊંડા સુધી ખોદ્યું અને જ્યાં સુધી ખોદ્યું તો તકરીબન ભાઈ એમ કહેતા 25 મીટર સુધી અંદર ખોદ્યું. પરંતુ એ આખો જે પથ્થર હતો શિવલિંગનો ઠેઠ નીચે સુધી એવો ને એવો જ કે એનો અંત જ નહોતો એમ. તો એના પછી એમ કે એનું મહાદેવનું નામ પડ્યું પડધરિયા મહાદેવ અને અહીંયા મંદિર વગેરે બન્યું બરાબર. તો આવું કંઈક ઐતિહાસિક જગ્યા છે, તો બહુ સરસ મજાની જગ્યા છે. અગર તમે નિષ્કલંક મહાદેવ આવો છો, અગર તમે કોળિયાક આવો છો, ત્યાંથી થોડુંક જ 2-2 કિલોમીટર હાથબ છે, તો ત્યાં સરસ મજાનું મંદિર છે. અહીંયા આવો, મહાદેવના દર્શન વગેરે કરો. બાકી જે નિષ્કલંક મહાદેવના દર્શન છે એ તમને કાલે સવારના બ્લોગમાં પાછા જોવા મળી જશે.